मधुबनी साथ जोड़े चुक्या है संवाददाता बलदेव सुथार। बलदेव, रत्न कलाकारों चार दिवस थी बस तेमनी एक ज मांग छे के कई पण करीने व्यवस्था करवामां आवे अने तेमने तेमना वतन सुधी पहोंचाड़ी देवामां आवे। क्यांक संकलनो अभाव छे, शा माटे रस्ता पर अजळी रहा छे? जगदीश, जी रीते सूरतनी बात करें तो सूरतनी अंदर मोटा प्रमाण में रत्न कलाकारों जो वसे छे अने खास करीने गुजरात अलग अलग जे जिल्लाओमांथी आवीने अहीं वसे छे तेनी अंदर सौथी मोटा प्रमाण में सौराष्ट्र अने उत्तर गुजरातनी अंदर आ पोताना जे रत्न कलाकारोने पोताना वतन जवा माटे सरकारे एक अलायगी जे व्यवस्था करी हती के सरकारी बसनी अलग जे बुकिंग करवानुं ग्रुपनी अंदर અને તેને લઈને જે વ્યવસ્થા કરી પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી જે રત્ન કલાકારો મોટી સંખ્યામાં બસ સ્ટેશને ધક્કા ખાઈ રહ્યા છે પણ તેમને જે સમયસર બુકિંગ કરવા હોવા છતાં પણ તેમને બસ ન મળતાના કારણે જે રત્ન કલાકાર વિકાસ સંઘ દ્વારા આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનની અંદર જે લેખિત ફરિયાદ કરવા માટે પહોંચ્યા છે તો આપણી સાથે જે પ્રમુખ છે તેમની સાથે જ વાત કરીશું। જે જયસુખભાઈ, ખાસ કરીને આપ અહીંયા પહોંચ્યા છો પોલીસ સ્ટેશન, શું આખી હકીકત કઈ રીતની છે? હકીકત એવી છે કે કાલે અમારા 3-4 વર્કરો મારી પર ફોન આવ્યા કે અમને બસ લેવા બોલાવ્યા છે અને બસ લેવા ગયા એટલે એ લોકોને એવું કીધું તમારો ફોટો પાડીને અમે જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર સાહેબને મોકલી દઈશ, તમને કાલ કા 5 દિવસ ફોન કરવામાં આવશે। એટલે એવા ચાર પરિવારનો મારી પર ફોન આવ્યો એટલે હું એસટી નિગમમાં ગયો, એના સ્ટાફ આડે મારે થોડીક બોલાશાલી પણ થઈ અને મને જોશી સાહેબને મળવા પણ નહીં દીધો। એટલે અમારા આવા રત્ન કલાકારના પરિવારો 40 આગેવાનો ત્યાં તળવળતા બસ વાગે બોલાવ્યા અને બસ આપવામાં નહોતી આવી। એટલે આ જે એસટી નિગમ છે એની ઘોર બેદરકારી જોશીની છે, જોશી સાહેબની, એની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। અમે આજે જિલ્લા મેજિસ્ટ્રેટને પણ ઓનલાઈન ફરિયાદ કરી દઈએ છીએ, મેલ કરીએ, અને વાહન વ્યવહાર મંત્રી ફળદુ સાહેબને પણ ઓનલાઈન અમે ફરિયાદ આજે કરી દઈએ છીએ। કેટલા દિવસથી ધક્કા ખાતા હોય છે ત્યારે બસ નથી મળતી? બબે દિવસથી ધક્કા ખાય છે, જેને 7 તારીખે સ્લીપો પૈસા ભરાઈ ગયા છે અને હજી એવા લોકોને બસ ફાળવવામાં નથી આવી, જેની પાસે પાવતી આવી ગયેલી છે એવા લોકોને પણ બસ ફાળવવામાં નથી આવી। આપની રજૂઆત કઈ રીતે છે? રત્ન કલાકારોને વ્યવસ્થિત સમયસર બસ મળી રહે તો કઈ રીતે મળવી જોઈએ? એને મારે એટલી જ ખબર પડે કે જે આગેવાન હોય એને એક જ ધક્કો થવો જોઈએ, એને એસટી નિગમની અંદર કે એસોસિએશનની અંદર 4-4 ધક્કા નહીં ખાવા જોઈએ। આમાં મેઇન જવાબદાર એસટી નિગમ છે, એની જવાબદારી આવે છે, પણ સુરત ડાયમંડ એસોસિએશન હેલ્પમાં આવેલું હતું કે આ એસટી નિગમને હેલ્પ થાય, પણ એ લોકોને એસોસિએશનને બદનામ કરવાનો પ્રયાસ કરતા હોય એવું મને લાગે છે। આ તો રત્ન કલાકાર વિકાસ સંઘના પ્રમુખ જયસુખભાઈ, તેમનું કહેવું સ્પષ્ટપણે છે કે એસટી જે સુરત એસટી તંત્ર દ્વારા જે રત્ન કલાકારો છે તેમને ગેરમાર્ગે દોરતા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે સમયસર જે બસ છે તે તેમને મળતી ન હોવાના કારણે રત્ન કલાકારો ભારે પરેશાન થતા હોય છે। કારણ કે જે ગ્રુપ બુકિંગ છે, એક વ્યક્તિ જ્યારે 30 પરિવાર સાથેનું જે બુકિંગ કરતું હોય છે ત્યારે સમયસર બસ ન મળતા આખું જે પાછળના જે 30 પરિવારો છે તેમને પરેશાની ભોગવવી પડતી હોય છે। ગઈકાલે જે કોંગ્રેસના જે એમએલએ લલિત વસોયે પણ જે કહ્યું હતું કે સુરતની અંદર જે લોકોને પોતાના વતન જવા માટેનું જે તંત્રની જે ગેરમાર્ગે અંદરનું સંકલન છે તે અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અહીંયા સંકલનનો અભાવ સ્પષ્ટ છે। એટલે કે કહી શકાય છે કે હવે સુરત કલેક્ટર અને સુરત એસટી તંત્ર કઈ રીતનું સંકલન કરે છે અને સમયસર લોકોને બસ મળશે? બિલકુલ બળદેવ, આભાર આ સમગ્ર માહિતી અને પૂરી પરિસ્થિતિનો ચિતાર આપવા બદલ। 4 દિવસ થઈ ચૂક્યા છે તેમને ડેપો બોલાવવામાં આવ્યા, બસની ફાળવણી કરવામાં નથી આવી, કોઈ જવાબ એસટી નિગમ તરફથી નથી, માટે એસટી નિગમના જે અધિકારીઓ છે તેમની સામે આ